सरकारी सेवामांथी निवृत्त थया पछी शुं करवुं अने केवी रीते समय पसार करवो ते घणा अधिकारीओ अने कर्मचारीओने मूंझवतो प्रश्न होय छे। ज्यारे घणा એવા પણ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેઓ ઘણા લાંબા સમયથી સરકારમાં સેવા આપ્યા પછી નિવૃત્તિના સમયમાં પણ નવી ઇનિંગની શરૂઆત કરી આનંદથી જીવન પસાર કરતા હોય છે। આજે આપણે એક એવા અધિકારીની વાત કરવી છે કે જેમણે આરોગ્ય ખાતામાં મેડિકલ ઓફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુધીની સફર પૂર્ણ કરી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણા વાસ ગામે રહેતા નિવૃત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અરુણ આચાર્ય રિટાયરમેન્ટ પછી આરોગ્ય સેવા સાથે બાગાયતી ખેતી કરે છે। ખીમણાવાસ ગામે ફાર્મ ઉપર જ રહેતા ડોક્ટર અરુણ આચાર્ય સવારે વહેલા ઉઠી પોતાના ખેતરમાં વાવેલ ખારેકના રોપાઓની સાર સંભાળ રાખે છે। આ વિસ્તારના લોકોને નજીકમાં જ સારી આરોગ્ય સારવાર મળી રહે તે માટે તેમણે નિવૃત્તિના થોડાક જ સમય પછી વાવ સુઈ ગામે હાઈવે પર નાનકડી હોસ્પિટલ શરૂ કરી દીધી। સવારે 9 વાગે હોસ્પિટલ પહોંચી જે લોકોની સારવારમાં સતત કાર્યરત રહે છે। છેલ્લા 4 મહિનાથી COVID-19ની પરિસ્થિતિમાં પણ તેઓ નિત્યક્રમ જાળવી રાખી તેમણે આ વિસ્તારના લોકોની સારવાર કરી છે। બાગાયતી ખેતી કરતા ડોક્ટર આચાર્યના ફાર્મની મુલાકાત લેવા જેવી છે। ઉડીને આંખે વળગે તેવી આ વિસ્તારની ચોખાઈ, પંખીઓનો કલરવ અને ઇઝરાયેલી ખારેકના છોડ ફાર્મની સુંદરતામાં વધારો કરે છે। એક મુલાકાતમાં ડોક્ટર અરુણ આચાર્યએ જણાવ્યું કે જ્યારે હું નોકરીમાં હતો તે સમયે મારા પિતા હરજીભાઈએ વર્ષ 2010-11માં 5 એકર જમીનમાં 260 રોપાઓ ઇઝરાયેલી બરહી જાતિના છોડ કચ્છના મુંદ્રાથી લાવી ખારેકનું વાવેતર કર્યું હતું। તેમણે કહ્યું કે ખારેકના વાવેતરથી સારી આવક થાય છે। તેમણે આ વિસ્તારના ખેડૂતોને ખારેકની ખેતી કરી સારી આવક મેળવવા અનુરોધ કર્યો છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। 2010-11માં મારા પિતાશ્રીની હયાતીમાં એમણે એક ખજૂરનું વાવેતર કરવાનું વિચારેલું અને એમના ઇનિશિએશન મુજબ અમે ટોટલ 2 હેક્ટર એટલે કે 5 એકર જમીનમાં 260 રોપા બરહી ઇઝરાયેલ ખારેકના બનાવેલા, જે 3 વર્ષ પછી આવવાના ચાલુ થઈ ગયેલા, પરંતુ યોગ્ય માવજત ન થતી હોય એ જે કંઈ આવતી હતી એ છોકરાઓ એ ખાઈ અને પૂરું કરી દેતા હતા। છેલ્લા 2 વર્ષથી આનું ઉત્પાદન બરાબર મળવા માંડ્યું છે અને અમે એને માર્કેટમાં પણ મૂકી રહ્યા છીએ। માર્કેટમાં ગઈ સાલે વાવ અને થરાદમાં અમારી બરહી ઇઝરાયેલી ખારેક બહુ સારું નામ મેળવ્યું હતું અને હું બીજા ખેડૂતોને પણ આ બાબતમાં હંમેશા પ્રોત્સાહિત કરતો રહું છું કે આપણે આ પ્રમાણેની ખારેકનું વાવેતર કરીએ તો આપણને સારું માવતર મળી રહે છે। એમાં બીજો ફાયદો આ છે કે એની આંતરખેડ બેની વચ્ચેની જે જગ્યા રહે છે 8 મીટર બાય 9 મીટરના ગાળાથી એને વાવવાની હોય છે, એટલે વચ્ચે જે ગાળો રહે છે એ ગાળામાં તમે બીજા ગમે તે પાક લઈ શકો છો। અત્યાર સુધીમાં અમે આમાં બાજરી પણ વાવી છે, જુવાર પણ વાવી છે, શિયાળામાં ઘઉં, એરંડા અને જીરું બધું જ સિઝન આની વચ્ચેથી અમે લીધી છે। ચાલુ સાલે પણ વરસાદ થોડો ખેંચાયો છે, નહીં તો અમારો પ્લાન ટોટલ 5 એકરમાં મગ વાવવાનો હતો અને શિયાળામાં ઘઉં વાવવાનો અમારું પ્લાનિંગ છે। ખેતરમાં અમે જે તે વખતે બોર બનાવેલો છે અને એ બોરમાં 250 ફૂટે પાણી પણ જે ખારેકને જોઈએ છે એ પ્રમાણેનું જૂનું જેવું પાણી અમે ગામમાં પીતા હતા એ પ્રમાણેનું મોડું પાણી છે, 1400 થી 1600 TDS વાળું પાણી છે, એ પાણી પણ આ ખારેક માટે ખૂબ સારું ઉપયોગી છે।